નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીના સ્પેશિયલ કાર્યક્રમ ઓટલે ચર્ચા સાથે હું છું આપની સાથે મહેન્દ્ર. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ઓટલે ચર્ચા કાર્યક્રમમાં આજે આપણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તે ગાંધીનગર લોકસભા બેઠક અને તે બાદ અમદાવાદ લોકસભા બેઠક પરના જે મતદારોના મિજાજ જે જોવાનો અને તેઓને જાણવાનો અમારી ટીમ પૂરો પ્રયત્ન કરશે. તેમાં વકીલ એસોસિએશન સાથે પણ ખાસ વાતચીત કરવામાં આવી. આવો જાણીએ કે કેવો છે આ બેઠકના મતદારોનો મિજાજ આ ખાસ રિપોર્ટમાં. કોંગ્રેસની જોઈ છે, ભાજપની જોઈ છે, ભાજપનું કામ સારા છે. એટલે જંબુસર નગરપાલિકા ભાજપના શાસનમાં ખૂબ ભ્રષ્ટાચાર થયેલ છે અને જંબુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે. હવે કનગામથી જે કેનલ આવેલી છે, કનગામ ડિસ્ટ્રિક્ટ, હવે જે કોડા ખરું ને કોડાથી શું છે, લેવલ બહુ ઊંચો છે. અહીંનો અઢીથી 3 ફૂટનો લેવલ ઊંચો છે. હવે અહીંથી જો ડાઉન કરે 2-3 ફૂટ તો જ અહીંયા આગળ પાણી કમ્પ્લીટ મળે, બાકી પાણી મળે ના. બીજું કે નેરમાં સાફ સફાઈનો કોન્ટ્રાકો અપાય છે, કોન્ટ્રાક્ટ ખાલી રોડની ધારે સાફ સફાઈ થાય છે, સાહેબો રોડ પરથી જોઈને નાસી જાય છે, પણ નેરનું સાફ સફાઈ કામ થતું જ નથી ને બિલો ઉધરી જાય છે ને ખેડૂતો એની વગર પાણી વગર ને નેરની સાફ સફાઈ વગર વંચિત રહે છે. આજે કેટલાય ગામો એવા છે તાલુકાના કે નેરનું પાણી મળતું નથી. આરસીને સરદાર સરોવર નિગમ દ્વારા જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું કામ થયેલું તે KSL કંપની દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર થયો છે. એ પુલ સદંતર તૂટી ગયેલો. દરેક ખેડૂતોને જવા આવવા માટે અને આજુબાજુના લગભગ 30 ગામોને અહીંયાને આજુબાજુના ગામોમાં જઈ શકે છે એની રજૂઆત અમે ઘણી જગ્યાએ કરી છે, છતાં પણ આજ સુધીના એમાં કોઈ જોવા નથી આવ્યું. મોદી જેવી ખૂબ જ તાકાતવાર માણસ અને ખૂબ જ બુદ્ધિવાળા માણસ, એવો માણસ વડાપ્રધાન હોય દેશને પ્રગતિ કરે. લોકસભા ઇલેક્શન ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણી સાથે વકીલ એસોસિએશનના મિત્રો જોડાય છે, તેમની સાથે સીધી વાર્તાલાપ કરવાની કોશિશ કરશું. અમારી એક જ માંગ છે કે અમારા વકીલોના જે પ્રશ્નને વાચા આપશે એને જ અમે વોટ આપીશું. અવારનવાર અમારા વકીલો ઉપર જાનલેવા હુમલા થયેલા છે, મદદ થયેલા છે વકીલોમાં, તેમ છતાં પ્રોટેક્શન એક્ટની માંગ કરવા છતાં આજ સુધી પ્રોટેક્શન એક્ટ સરકાર દ્વારા લાવવામાં આવેલ નથી. બીજા સ્ટેટોમાં એના માટેના અમલીકરણ થવાના ચાલુ થઈ ગયા, પણ આ ગુજરાત સરકારમાં વકીલોને કોઈ માન સન્માન આપવામાં આવતું નથી કે એમની જાનને રક્ષણ મળે તો કોઈ કાયદો લાવવામાં આવતો નથી. એનાથી વિશેષ હાલમાં તમે જુઓ છો કે પાર્કિંગની સમસ્યા પુષ્કળ છે. હાલમાં આપણા બજારમાં 10 કોટ છે, બીજી 10-15 કોટો બીજી નવી આવવાની છે. એ હાલમાં અમે ઊભા નથી રહી શકતા એવી જગ્યાએ જે બીજી 10-15 કોટો આવશે તો ત્યાં પરિસ્થિતિનું શું નિર્માણ થશે એ વિચારીને અમે એ થઈ જાય છે કે આજે ગરમીમાં અમે ઊભા રહીએ, આજે એક નાની કોર્ટમાં 400-400 માણસનું કોર્ટ બને એટલે 500 જણ ઊભા હોય ત્યારે એ એક જગ્યાએ એટેક આવવાના પ્રમાણ વધી જાય છે. એનાથી વિશેષ કહેવામાં આવે તો જુનિયરોને આજે બેઠક વ્યવસ્થા મળતી નથી, ક્યાંક ને ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થિત નથી, ક્યાંક ને ક્યાંક કાયદામાં જે અમલીકરણ થવા જોઈએ ક્યાંય કાયદામાં અમલીકરણ થયા નથી. જુનિયરો જે નવા આવે છે એટલે આર્થિક સ્થિતિ સારી નથી હોતી. સરકારની જે યોજના છે એમાં વકીલોને લેવા જોઈએ અને એમાં પેન્શન યોજના કે સ્ટાઇપન યોજના, જે સિનિયર સિટીઝન છે એમને પેન્શન મળવું જોઈએ અને જે નવા જુનિયર છે જે બિચારા આજે નવી LLB પૂરું કરીને વકીલાતમાં વ્યવસાયમાં જોડાય છે ત્યારે પુષ્કળ ફી ભરવી પડે છે, ત્યારે એ સનદ પામે છે અને સનદ પામ્યા પછી પણ એમને સ્ટ્રગલિંગ કરવું પડે છે, તો મેરિટો તેમને આવું અશક્ય બની જાય છે. એ સમયમાં જો સરકારે એમને પેન્શન આપે, સ્ટાઇપન આપે, તો ક્યાંક ને ક્યાંક એ વકીલોને આર્થિક રીતે મદદરૂપ થાય ને વકીલો આગળ વધી શકે. એમ અમારા અનેક રજૂઆતો હોવા છે. હાલમાં મોટા મોટી અમારી રજૂઆત એમ છે કે અમારા પ્રોડક્શનના કામ બંધ થઈ ગયા છે. જે 3 વાગ્યા પછી પ્રોડક્શન આવતા હતા 203 વાગ્યા પછી ફોટો ખાલી થઈ ગઈ અને પોલીસ સ્ટેશનથી એ લોકોને છોડી દેવામાં આવે એટલે એનાથી પણ વકીલોને આર્થિક મોટું નુકસાન થયું છે. એનાથી વિશેષ કહેવામાં આવે તો હાલમાં જે વકીલ નથી એવા ટાઉટો
એ પુષ્કળ પ્રમાણમાં ગુજરાતમાં વકીલાતનો વ્યવસાય કરી રહ્યા છે, તેઓ વકીલ નથી અને પોતે ગોળ મારી મોટી મોટી ઓફિસો ખોલી બેસી ગયા છે. સરકારમાં રજૂઆત કરવા છતાં એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તેમજ એનો કોઈ એક્ટ લાવવામાં આવતો નથી. ડોક્ટર ના હોય તો તમે રોજ જોતા હશો કે આ ફલાણો બોગસ ડોક્ટર પકડાયો, આ જગ્યાએ બોગસ ડોક્ટર પકડાયો. આ દિન સુધી વકીલોની અરજી હોવા છતાં, ફરિયાદો હોવા છતાં બોગસ વકીલો પકડાતા નથી, એની સાથે કોઈ કાર્યવાહી થતી નથી. એટલે અમારી આ સરકારને રજૂઆત છે અને અમારી સરકાર જે કોઈ અમારી રજૂઆત સાંભળશે એને અમે વોટ આપીને ચૂંટાઈ લાવીશું. સર, વિકાસની વાત કરીએ તો આ વિકાસ આપની સરકારે 2014 ની અંદર આ સત્તા પર નહીં ત્યારબાદથી હું જોવામાં આવે તો વિકાસના સર્વે કરવામાં આવે તો ઘણો ડેવલપમેન્ટ અમદાવાદ ગુજરાત અને દેશના તંત્ર સુધી વધ્યું છે. હાલની સત્તા પક્ષ સતત ડેવલપમેન્ટ કરી રહી છે એ દેખાઈ રહ્યું છે, પણ જ્યારે વિરોધ પક્ષની વાત આવે તો વિરોધ પક્ષ પણ લોભામણી લાલચો પોતાના એજન્ડામાં દરેક પક્ષો મૂકતા હોય છે, જેથી હાલની જે અર્થવ્યવસ્થા જે ચાલી રહી છે દેશની અંદર તે બહુ ઝડપી રીતે વિકાસ ચાલી રહ્યો છે. જેમાં ટ્રાન્સપોર્ટ ખાતું હોય કે બીજા દેશો સાથે આપણા સંબંધો હોય, નિકાસ હોય, આયાત હોય, એની અંદર ઘણો વિકાસ થાય. હાલમાં પડી રહેલી વધી રહેલી વકીલોની તકલીફોમાં એવું છે કે એ તો જ્યુડિશિયલનું મામલું છે, પણ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ કોઈ કેસની અંદર ઇન્વોલ્વ હોય તો એક સત્તા પક્ષના માનની અંદર પણ અમારે જે લીગલ પ્રોસેસ જે ચાલતી હોય છે તે થોડું સ્લો પડી જાય. અમુક વખતે અમુક ભલામણો કે સત્તા પક્ષના અમુક વચ્ચે માણસો વચ્ચે જાગૃતિ માટે એ કહેવા માંગીશ કે અમે આજે વકીલ તરીકે સમાજમાં લોકોને ન્યાય મળી રહે તે માટે સતત હાજર રહીએ છીએ. એવી રીતે આ દેશના લોકોને મારી અપીલ છે કે મતદાનના દિવસે એટલે કે 7 તારીખે આપણે વધુમાં વધુ આપણા સંબંધીઓ ત્યાં જવાનું બી ટાળીને મતદાન કરવું જોઈએ, જેથી ખબર પડે કે લોકોના દિલમાં કયા પક્ષની ચાહત છે અને દેશ માટે એમનું શું યોગદાન છે. માટે વધુમાં વધુ મતદાન થાય તેવી મારી અપીલ તરીકે નમ્ર મારે સરકારને એ જ રજૂઆત છે કે મારા જે જુનિયર એડવોકેટ હોય છે જે પોલીસ સ્ટેશનમાં જાય છે તો એમને કોઈ જાતનું કોઈ માન સન્માન મળતું નથી, અને એ લોકો જ્યારે એમ કે આ પણ જે પોતે અસીમ ને આરોપી તરીકે એ લોકોની જોડે જે વર્તન કરે છે તે વર્તન ના કરે અને એમને યોગ્ય માન સન્માન આપે એવી રજૂઆત સરકારને હું કરવા માંગુ છું. હાલની સરકાર એક ધારી સરકાર છે, એક ધારી શાસન ચાલે એમ છે હાલ. એટલે સરકારની એ જ રજૂઆત છે મારી તો કે અમારા એડવોકેટ જે જુનિયર એડવોકેટ હોય છે એ લોકોને સન્માન. મનીષસિંહ ડી સિસોદિયા, હું એડવોકેટ અમદાવાદ જિલ્લા કોર્પોરેશનમાં વકીલાત કરું છું. હાલમાં જે બી સરકાર આવે, ભાજપની આવે કે કોંગ્રેસની આવે, કોઈ બી સરકાર આવે, એ સરકારે કોઈ બી નાતી ના જોવી જોઈએ કે ધર્મ બી ના જોવો જોઈએ, અને દરેકને લોકોને એક ગુજરાતના નાગરિક તરીકે સમજીને અને કામ કરવું જોઈએ એવું એક વકીલ તરીકે અપેક્ષા રાખું છું. અને દરેક જ્ઞાતિના કોઈ બી માણસ હોય કે ધર્મનો માણસ હોય એને સન્માન આપવું જોઈએ અને એનું કામ બી કરવું જોઈએ અને એનો કોઈ ભેદભાવ ના રાખવો જોઈએ. એ આવનારી સરકાર પાસે હું એક વકીલ તરીકે આવી અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત. ઇલેક્શનની ગણતરીના દિવસો બાકી છે, કેવી સ્થિતિ છે? ખૂબ સરસ તૈયારી ચાલી રહી છે અને મને ગર્વ છે કે હું ભારત દેશનો નાગરિક છું અને 144 કરોડની આબાદી માટે આ દેશનો સૌથી મોટો તહેવાર છે અને દરેક જણે એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. જો લોકો દિવાળી, ઉત્તરાયણ, નવરાત્રી, જન્માષ્ટમી બધામાં ખૂબ ભાગ લેતા હોય છે તો આ તો આપણા દેશનો એક બહુ મોટો નિર્ણાયક તહેવાર છે. દરેક જણે દિલથી વોટ આપવો જોઈએ અને એક એવી સરકારની અપેક્ષા રાખવી જોઈએ કે જે આવનારા 5 વર્ષ આપણે શાંતિથી જીવી શકીએ અને સારી વિકાસની જે ગતિ છે એ વિકાસની ગતિ પણ જળવાય. ઓકે, વિકાસની વાત કરીએ હોય તો વિકાસ કેવો દેખાઈ રહ્યો છે? વિકાસ ખૂબ સરસ છે. રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બ્રિજીસ, અંડરબ્રિજ, મેટ્રો, બુલેટ ટ્રેન, જે સેક્ટરમાં તમે નજર નાખો ત્યાં તમને દેખાય છે ઘણી બધી સારી ગતિએ બહુ સારું કામ થઈ રહ્યું છે અને એ દેશમાં ખૂબ સારી આર્થિક આગળ લઈ આવશે. મારું નામ ચિરાગ બેન્કર છે. હાલ હું મણિનગરનો રહેવાસી છું અને આવનારી સરકારના અમે લોકો જે ઇલેક્શનને લઈને જે ધ્યાનમાં રાખીએ છે એના પ્રમાણે જે તાજેતરની જે સરકાર છે એણે જે જેમ કે હું એક પુરુષ છું જેના માટે ધંધા રોજગાર માટેનું બહુ મહત્ત્વનું વસ્તુ છે અને એના માટે MSMEથી લઈને બહુ બધી યોજનાઓ એને સરકારે બહાર પાડી છે જે બહુ પ્રશંસનીય છે. પણ એની સાથે હવે જે આવનારી સરકાર જે પણ આવે
પણ અમે પણ એની સાથે એવી અપેક્ષા રાખીએ કે ભાઈ ધંધા રોજગાર વેપારી માણસોને કોઈ પણ જાતનું નુકસાન ના થાય અને એમને ધંધામાં ફાયદા થાય અને એની સાથે મોંઘવારી પણ કે જે નોર્મલ માણસને જે રોજિંદા જીવન જે ખર્ચાઓ થાય છે જે જરૂરિયાત માટે જે સાધન સામગ્રી જોઈએ છે એ બધામાં શું છે કે એ રોજિંદા જીવનની જરૂરિયાત છે પણ એમાં જો સરકાર થોડું ઘણું મદદરૂપ થઈને એ સામાન્ય નાગરિકનું પણ વિચારીને જો આગળ વધે તો અમે એવી અપેક્ષા રાખીએ ભાઈ આ આવનારી સરકાર પણ અમને આ રીતના મદદ કરે અને અમે આ એ રીતના જ આ રીતના સરકારને પણ વોટ આપીને અમે લોકો મદદ કરીશું કે ભાઈ અને વોટ આપ્યા પછી પણ અમે સરકાર જોડે એવી અપેક્ષા રાખીશું કે ભાઈ અમને અમારા જે માંગો છે એ અમારી પૂરી કરવામાં આવે અને અમારી કંઈ મોટી બહુ માંગો નથી કે જે નોર્મલ રોજિંદા જીવનમાં જે બી જરૂરિયાત પ્રમાણે લાગતું હોય એ રીતની છે. અમારી પૂર્વની વિકાસની વાત કરીએ તો કઈ રીતના વિકાસને જોવો છો? પૂર્વની ખાસ કરીને મણિનગરની ખાસ કરીને પૂર્વની વિકાસની વાત કરું ને તો અમારે જેમ કે અમારે સૌથી પહેલાં અહીંયા સામેની સાઈડમાં રોડ છે કે જે અમારા લોકોનો રોડ બ્લોક સિસ્ટમ અહીંયા સિમેન્ટના રોડ સોસાયટીઓમાં અને જે આજે ગાર્ડનો છે અમારા ઉત્તમનગર ગાર્ડન છે કે અમારા જે પૂર્વ વિસ્તારમાં જે બી વિકાસ થયો છે અને ખરેખર અત્યારે હાલની સરકાર પ્રમાણે બહુ સારો વિકાસ છે પણ અમે હજી એના પ્રમાણે બી અમે સારી એવી અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ આગળ વધતું રહે અને જેના કારણે એ યોજનાઓનો લાભ અમારા બાળકોને પણ મળે. અમુક વિસ્તારમાં હાલ વિકાસ દેખાઈ નહીં રહ્યો છે, શું કહેશો? એ ઘણી વખતે સરકારના અમુક લિમિટેશન હોય છે કે જે આપણે એટલું બધું સરકાર ઉપર દોસ્તો ટોપલો ના પણ હા અમુક જગ્યાએ છે કે જેને સરકારે થોડુંક એને ચૂક રાખી છે પણ હવે આવનારી સરકાર સાથે અમે એટલી અપેક્ષા રાખીએ છીએ કે સરકાર એમાં જરૂર ધ્યાન રાખશે અમારી માંગોનું અને જરૂર એની પર વિચાર કરશે. ડૉક્ટર અરુણ પટેલ, હું ગાયનેકોલોજીસ્ટ છું અને મારી હોસ્પિટલ કેકે નગર રોડ ઉપર જ આવેલી છે, શુભમ મેટર્નિટી જી સોનોગ્રાફી ક્લિનિક. સર, મતદાનને ગણતરીના દિવસો બાકી છે, વિકાસની વાત કરીએ તો કઈ રીતનો વિકાસ જોઈ રહ્યા છો? વિકાસની વાત કરીએ તો અત્યારે હાલ ફોરેનના લોકો પણ આપણા ગુજરાતના મોડેલને જોવા માટે આવી રહ્યા છે કારણ કે ગુજરાતે જે પ્રગતિ કરી છે જેના કારણે ઇન્વેસ્ટર્સથી માંડીને ફોરેનર્સ પણ આપણા ત્યાં ઇન્વેસ્ટ કરવા માગે છે કારણ કે એનો જે ગ્રોથ થયો છે એ ગ્રોથને લીધે અમને પણ અત્યારે હાલ આપણા અહીંયા ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ આવવાની ઈચ્છા થઈ જાય એટલી હદે આપણી પ્રગતિ થઈ રહી છે અને નવા વિચારો સાથે લોકોને પણ એની સાથે બધું જ ગમવા લાગ્યું છે કે ભાઈ આપણે જે પ્રમાણે પ્રગતિ કરી રહ્યા છીએ, જે ઇન્ટરનેટ સુવિધા, ઓનલાઈન સર્વિસીસ, ઇવન આપણી આધુનિક અત્યારે હાલની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇવન આપણા એરપોર્ટ હવાઈ સેવાથી માંડીને રેલવે સેવા, એ બધામાં પણ જે પરિવર્તનો જોવા મળે છે જોતાં ખરેખર પ્રગતિ જે પહેલાં આગળના 50 વર્ષમાં નથી થઈ આપણે છેલ્લા 10 વર્ષમાં જોઈ રહ્યા છીએ. ખાસ કરીને અમદાવાદની વિકાસની વાત કરીએ તો, રોડ રસ્તાની વાત કરીએ, અમદાવાદના વિકાસની વાત કરીએ તો જે ટ્રાફિક જામ રહેતો હતો જેના કારણે આપણે બધા અટવાઈ જતા હતા એની સામે અત્યારે હાલ આપણે એસજી હાઈવે જોઈએ તો 1/2 કલાકમાં એસજી હાઈવે આપણે ક્રોસ કરી શકીએ છીએ ટોટલી અને અહીંથી ગાંધીનગર જવું હોય તો હાર્ડલી 20 મિનિટ થાય છે અને જોતા જે રસ્તાઓનું ડેવલપમેન્ટ છે એ જોતા એમ થાય છે કે ના, હાલની સરકાર અને આવનારી સરકાર પાસે આશા અપેક્ષા, આવનારી સરકાર જે પણ છે એ આમાં પણ હું તો કહીશ કે હજુ વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવે જેથી કરીને લોકોની સગવડ સુવિધા વધતી જાય. હા, અને બને એટલા આપણા લોકો માટે સુવિધાજનક રસ્તાઓ, સુવિધાજનક વસ્તુઓ અને સ્વાસ્થ્ય માટે પણ સારી ક્વોલિટીની વસ્તુઓ મળતી રહે એ જરૂરી છે અને એના માટે સરકાર પ્રયત્ન કરે. લોકો વધારે જાગૃત આવે મતદાન પ્રત્યે, કોઈ સંદેશ? જાગૃતિ માટે લોકો આપણા ગુજરાતના તો ખરેખર જાગૃત છે, છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ એક જ સરકારને સરસ રીતે પ્રમોટ કરી રહ્યા છે અને જોતા નો ડાઉટ અત્યારે હાલ સરકારે જે પણ અભિયાન ચલાવ્યું છે દરેક લેવલે, શાળાઓ લેવલે, સ્કૂલો લેવલે, ઇવન આપણે સોસાયટી લેવલે બધી જગ્યાએ જાગૃતતા લાવવા માટે અને ઇવન મીડિયા લેવલે પણ જાગૃતતા માટેના મેસેજીસ પણ સરસ આવે છે એટલે કે જાગૃતિ જરૂરી પણ છે. લોકોનું મતદાન આપણે જે 50% ચૂંટણી થતું હોય છે હું તો કહું છું 70-80% સુધી થવું જ જોઈએ અને તો જ આપણને એમ થાય કે ના, ગવર્મેન્ટને પૂરો સપોર્ટ છે આપણો, 50% નથી પૂરો સપોર્ટ છે એવું માલુમ પડે. મહિલાઓની સુરક્ષા માટે હાલ સરકાર જે મહિલાઓ માટે કામ કરી રહી છે જેમ કે સીટીમ મહિલાઓ માટે કામ કરી રહી છે ખૂબ જ પ્રશંસનીય છે. હું એક મહિલા તરીકે બહુ ગર્વ અનુભવું છું અને આવી જ રીતના આવનારી સરકાર પ્રશંસનીય કામ કરે એવી અપેક્ષા રાખું છું અને સરકાર આવું નવું કામ કરતી રહે અને અમે મહિલાઓ એટલી સુરક્ષિત છે કે કંઈ બી ક્યાંય બી અમે ક્યાંય અટવાયા હોય કંઈ બી હોય તો સી ટીમ બધી રીતના આવીને અમારી હેલ્પ કરે છે.
અત્યારે એ આશા રાખીએ છીએ અમે કે અત્યારે જે રીતે મોંઘવારી વધી રહી છે, દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે, જીવન જરૂરી વસ્તુ જેમ કે શાકભાજીના ભાવ છે, દૂધના ભાવ છે, ગેસ સિલિન્ડરના ભાવ છે, અવારનવાર વધતા જાય છે, તો એ યોગ્ય ભાવમાં અત્યારે જે રીતે મોંઘવારી વધી રહી છે એ રીતે આપણે અત્યારે સરકાર પાસેથી એવી અપેક્ષા રાખીએ કે અવારનવાર જે શાકભાજીના ભાવ વધી રહ્યા છે, ગેસ સિલિન્ડરના ભાવ વધી રહ્યા છે, એમાં થોડો ઘટાડો થાય અને દરેક જીવ સામાન્ય માણસને બી દરેક માણસને પોસાય એ રીતેનો ભાવ થાય, અને અવારનવાર જે મોંઘવારીમાં વધતો જ જાય છે ભાવ, જેમ કે ડુંગળીના ભાવ છે, ટામેટાના ભાવ છે એ વધતા જાય છે, સિલિન્ડરના ભાવ વધતા જાય છે, એમાં ઘટાડો થાય અને દરેક જણને નાનામાં નાના માણસને એ સસ્તા ભાવે મળી રહે એવી અપેક્ષા રાખીએ છીએ. ડૉક્ટર વિપુલ તુરંખિયા જે પ્રગતિના કામો આપણે જોયા, વધતા જે પાર્ટીએ આપણને સાંસ્કૃતિક વારસો જાળવી આપ્યો, એ જો બે મુદ્દાઓને આપણે ગણતરીમાં મૂકીએ તો આ વખતનું સિંગલ હેન્ડેડ અને એક જ તરફી જોવાળ જોવામાં આવે છે. ઓકે, વિકાસની વાત કરીએ તો ખાસ કરીને અમદાવાદની વિકાસની વાત કરીએ તો જો હું સાદા શબ્દમાં કહું તો હું 35 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને મારી સામે જ, મારા દવાખાનાની સામે જ ખાલી 10 ફૂટનો રોડ હતો અને છેલ્લા 15 વર્ષની અંદર એ 10 ફૂટની જગ્યાએ અત્યારે 100 ફૂટનો રોડ થયો. અસંખ્ય જગ્યાએ અમદાવાદની અંદર કદાચ આપણે રસ્તાઓ ભૂલી જઈએ એટલા બધા બ્રિજ થઈ ગયા કે જે બ્રિજની અંદર પણ જેટલા તમામ પ્રકારના બોર્ડ જોવામાં આવે કે તમારે આ એરિયામાં જવું છે તો આ બાજુ નીકળો, આ એરિયામાં જવું છે તો આ બાજુ નીકળો, જો એમાં એક પણ એન્ટ્રી તમે મિસ કરી દો તો કદાચ 1.5 કિલોમીટર 1 કિલોમીટર ફરવું પડે, પણ એ બિલકુલ એવી રીતનું ટ્રાફિક છે કે જેથી કોઈ પણ જાતના અનચાહે એક્સિડન્ટ ન થાય અને ખૂબ સારી ગતિએ ટ્રાફિક જઈ શકીએ. નહીં તો કદાચ જે રીતે વાહનોની અવર જવર છે, વાહનોનો જે વધારો થયો છે એ જોતાં કદાચ એવું લાગે કે કદાચ કલાક કલાકનો ટ્રાફિક અટવાઈ જાય, પણ જે રીતના રોડનું આખું બધું ડિવિઝન છે એનાથી ત્વરિત ગતિએ અહીંથી ખાલી સરખેજ જવું હોય, મને ખબર છે હું સરખેજ અર્બન હેલ્થ સેન્ટરમાં એક વખતે મારે પોસ્ટિંગ હતું ત્યારે અહીંથી સરખેજ હું ખાલી 13 મિનિટમાં પહોંચી શકું, એટલે ઘટલોડિયાથી સરખેજનું કિલોમીટર જુઓ તો 13 કિલોમીટર થાય, 13 કિલોમીટર હું 13 મિનિટમાં જો પહોંચી શકું આ ટ્રાફિકની અંદર તો એ સમજો તમે રોડની સ્થિતિ કેવી હશે. રોડ રસ્તાની ખાસ વાતચીત કરી તો એક વાત એવા પણ લઈ શકશે કે પાણી ભરાવાની સમસ્યા અમદાવાદમાં કાયમી રહી છે અને રહેતી આવી છે, શું કહેશો? પાણી ભરાવાની સમસ્યા છેલ્લા 10-એક વર્ષ પહેલાં ખૂબ હતી, પછી આ રોડ અને પાણીની સમસ્યા સોલ્વ કરવા માટેની જે અંડરગ્રાઉન્ડ ચેનલો તૈયાર કરવામાં આવી છે એ કદાચ અવિરત જ્યારે વરસાદ પડે ત્યારે 1/2 કલાક માટે પાણી ભરાતું હોય, પણ 1 કલાકની અંદર એ બધું ઓસરી જાય છે અને વાહનોની અવર જવર ક્યારે પણ ચોમાસાની અંદર એવું નથી જોયું કે 3 કલાકનું સ્ટેગોન થઈ જાય અને 3 કલાક સુધી ટ્રાફિક સ્ટોપ થઈ જાય, કારણ કે એ પાણી શરૂઆતમાં ચોક્કસ, કારણ કે અવિરત વરસાદ થાય, જે અકલ્પનીય વરસાદની સ્થિતિ હોય ત્યારે પાણી ભરાય, પણ એ પાણી બહુ જ ત્વરિત ગતિએ નીકળી જાય છે, એ પરિસ્થિતિ જોતાં એમ લાગે કે ચોક્કસ હજી પણ સુધારાની જરૂર છે, પણ જે સુધારો છેલ્લા 10 વર્ષમાં થયો છે એ પર્યાપ્ત છે, પણ કોઈ પણ વસ્તુ પર્યાપ્ત ગણી જ ન શકાય, કારણ કે આપણી જે વસ્તી છે એ કૂદકેન ભૂસતે વધતી જાય છે, વધતા વાહનોની અવર જવર એટલી જ વધતી જાય છે, એટલે કદાચ હવેની સમસ્યા એવી છે કે જે કંઈ પ્લાનિંગ કરો એ 20 કે 25 વર્ષ પછીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવું પડશે કે જેથી આટલી બધી પરિસ્થિતિ હોવા છતાં પણ કોઈ પણ તકલીફ નાગરિકોને ન પડે એનું ધ્યાન રાખવું પડશે. જીગરભાઈ, લોકસભા ઇલેક્શનને લઈને કેવો માહોલ છે? અત્યારે ઇલેક્શનને લઈને ઘણા બધા કોમ્પ્લિકેશન ચાલી રહ્યા છે લોકોના મગજમાં, કેમ કે ઇલેક્શન એક એવી વસ્તુ કે જેમાં માણસને પોતાનું મંતવ્ય જણાવવામાં
રાખવું જોઈએ, જરૂરી છે. એ કાયદેસર લોકો પોતાના વોટનો દુરુપયોગ કરે છે. અત્યારે હાલ એવી પરિસ્થિતિ રહી ગઈ છે, બરાબર. એટલે સૌથી પહેલાં તો હું મીડિયાના માધ્યમથી દરેક વ્યક્તિને એ જણાવવા માગીશ કે દરેક વ્યક્તિ પોતાનો જે મત છે એનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરે, અને જે જરૂરી એ છે કે લોકશાહીમાં વોટ કરો કે કોઈ પણ ઇલેક્શન હોય એમાં વોટિંગ કરવું એ જરૂરી છે, ખાસ જરૂરી છે, બરાબર. એટલે સૌથી મહત્ત્વની મુદ્દો એ છે કે પહેલાં વોટિંગ વધારો, બરાબર. દરેક જણે પોતાનું ઇલેક્શન કાર્ડ અને કોઈ પણ આઈડી પ્રૂફથી વોટિંગ કરવું એ કાયદેસર છે અને જરૂરી છે. તેથી કરીને કે ઇલેક્શનનું મહત્ત્વ સમજાશે લોકોને, બરાબર. બીજી વસ્તુ એ કે અત્યારે લોકશાહીના ઇલેક્શનમાં થઈને ઘણા બધા કોમ્પ્લિકેશન ચાલુ રહ્યા છે, કે એમપી એમએલએને તોડવાનું કામ ચાલી રહ્યા છે, એ બધું ખોટું થઈ રહ્યું છે. આમાં લોકશાહીનો ભંગ થઈ રહ્યો છે, એ કાયદેસર રીતે એની સામે પગલાં લેવડાવવા જોઈએ, બરાબર. રણછોડભાઈ, લોકસભાની ઇલેક્શનના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વિકાસની વાત કરીએ તો શું વિકાસ જોવો છો તમે? ભાઈ નરેન્દ્ર મોદી દસ વર્ષમાં બધા ઘણા બધા કામ થયેલા છે, બધા રોડ, રસ્તા, ફ્લાયઓવર, આ બધી પબ્લિક માટે બધી ઘણી બધી સમાજમાં એટલી બધી યોજનાઓ ચાલે છે. આજે તો કોંગ્રેસના રાજમાં બી 70 વર્ષ માટે બી યોજના નથી ચાલતી. આજે મને 63 વર્ષ થયા. આજે 10 વર્ષમાં મોદી જે બધી આખા 10 વર્ષમાં કાયકલ્પ કરી નાખી બધી. ભાજપ દ્વારા 400 પારનો નારો લગાવવામાં આવ્યો છે કે ભાજપને 400 સીટ મળે એવી છે. આ તો માહોલ એવો છે કે 90% મળવી જ જોઈએ. આપનું નામ? પ્રજાપતિ રમેશભાઈ મારું નામ. હા રમેશભાઈ, ગણતરીના દિવસો બાકી છે લોકસભા ઇલેક્શનને, વાત કરીએ મોંઘવારી કઈ રીતના જોવો છો? મોંઘવારી તો સાહેબ બધા છે, પણ સામે આવક પણ છે એટલી, એટલે મોંઘવારી તો કઈ નડે નહીં. પહેલા હતું એનું એ સ્ટેજ ચાલી રહ્યું છે. અત્યારે મોંઘવારી લાગે છે, પણ આવક પણ એટલી વધી ગઈ છે, એટલે મોંઘવારી કહેવાય નહીં. આ તો આપણને લાગે કે મોંઘવારી છે. વિકાસની વાત કરી તો ભાજપ સરકાર વાત જ ના કરો, એટલો બધો વિકાસ કે આટલો તો કોંગ્રેસમાં નહીં થયો, એટલો બધો વિકાસ થઈ ગયો છે એમ. મતદાનના દિવસેની વાત કરીએ તો મતદાન આટલા ગરમીમાં મતદાન કઈ રીતના કરશો? મતદાન તો સાહેબ ગરમી હશે તો થશે ને થશે, અને અમે મતદાન કરીશું, કરાવીશું જોડે નહીં, બરાબર. કારણ કે મતદાન કરવામાં તો લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવવાની વોટ આપી આપણે. વિકાસ તો છેલ્લા બે ટર્મથી મોદી સાહેબના આવ્યા પછી ગુજરાતમાં ઘણો સારો વિકાસ થયો છે. જે મેટ્રો ટ્રેન બનાવી છે, બુલેટ ટ્રેન બનાવી છે, સ્ટેડિયમ સારું બનાવ્યું છે, રોડ રસ્તાના વિકાસ ઘણા કર્યા છે. આ હિસાબે તો ઘણું ખેડૂતો માટે પણ સારું કર્યું છે, વિકાસમાં કામો બધા ઘણા સારા કર્યા છે. શું લાગે છે આ વખતે ભાજપ સરકાર 400 પાર જશે? 100% કે ગઠબંધન કરવાનો વારો આવશે? ના ના, ગઠબંધનની જરૂર જ નહીં પડે. ઓકે, તમારા મતે એવું લાગે છે કે ભાજપ 400 પાર જશે? ચોક્કસ આવશે. રિક્ષાઓ છે જે કઈક યુનિયનોની અંદર જે જોડાયેલા છે, કોઈક લીગલી કોઈ અનલીગલી કોઈક ગેરપ્રવૃત્તિઓમાં ફરે છે, પણ ક્યાંક ને ક્યાંક કઈક ગુનાહિત પ્રવૃત્તિઓ થાય તો અમારું યુનિયન એમાં કોઈ સામેલ નથી. અને અમારું યુનિયન એટલી લીગલી કામ કરી રહી છે કે જે સરકારને પણ ખબર છે, સરકારના ધ્યાનમાં છે. અને મેં વારંવાર, ગણતરીના દિવસો બાકી છે, ઇલેક્શન રિલેટેડ શું કહેશો આપ એસોસિએશન દ્વારા? અમે યુનિયન વાળા એક માહિતી એટલી આપવા, સરકારને માહિતી આપીએ છીએ કે જો આ વખતે ઇલેક્શન જે થઈ રહ્યું છે, પણ અમારી વારંવાર 6 વારે વિગત જે રજૂઆતો કરી છે એનું કોઈ અમારું અત્યાર સુધી ધ્યાન લીધું નથી, કે ઓલા, ઉબેર, રેપિડો એ પ્રમાણે કે જે ક્યાંક ને ક્યાંક કોકની સાંઠગાંઠથી ચાલી રહી છે, કોકના જમાઈ છે, કોકના બનાવી છે, કોકના સસરા છે, કોકનો સારો છે, કોકનો કોક તો એમાં સામેલ છે જે અમે નામ નથી લઈ શકતા, પણ ક્યાંક ને ક્યાંક પ્રવૃત્તિઓમાં સંડવેલા છે, તેથી અમારું કોઈ માનવામાં આવતું નથી, સાંભળતું નથી. બસ આ જ અમારું હેતુ છે કે આ વસ્તુ, અને આ વખતે જો સરકાર અમારું નહીં સાંભળે તો એમને. તો કેટીવી ન્યૂઝ ગુજરાતીના વિશેષ કાર્યક્રમ ઓટલી ચર્ચામાં હાલમાં સાટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.